અંબાણીની, અદાણીની, ટોરેન્ટની, કોની માંગવાની? રિદ્ધિ શાલીભદ્રની. વોરન બફેટની એ નહીં, કોઈની નહીં, શાલીભદ્રની. કારણ કે જે રિદ્ધિ મળ્યા પછી એ રિદ્ધિમાં પોતે ક્યાંય લેપાયા, ભોગવ્યું ખરું, લેપાયા. અને બુદ્ધિ કોની માંગવાની? બિરબલની મંગાય. બિરબલની બુદ્ધિ કોકને શીશામાં ઉતારનારી, અભયની બુદ્ધિ કોક શીશામાં ઉતરી ગયો હોય ને એને બહાર. તમારી બુદ્ધિ એવી હોવી જોઈએ, કોકનું દેવું થઈ ગયું હોય તમારી સાથે, તમે જ એને બહાર કાઢો, તમે જ. વધુ ને વધુ એને દેવામાં ના ઉતારો. વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એમ માંગે ન રાખો. એની સ્થિતિ વગેરે જોઈને નક્કી કરો, ભાઈ આટલા ટકા માફ કરું, આટલા તો કરી આપીશ. એ ક્યારે થઈ શકે? બુદ્ધિ જો અભયકુમારની હોય તો. બિરબલની બુદ્ધિ હોય ને તો બિચારાના લુગડા ખેંચી લે, એની જગ્યા તો ખેંચી લે ને, કપડા ખેંચી લે ને ક્યાંય નો રેવા ન દે. અને બળ માગવાનું તો કોનું માગવાનું? બાહુબલી, અત્યારે બાહુબલીનો નહીં હો, આ બાહુબલી 1 ને બાહુબલી 2 વાળો બાહુબલી નહીં, આ ભરત ચક્ર ના ભાઈ બાહુબલી. દારાસિંહ કે કિંગ કોંગ કે માઇક ટાયસન ના બળ નથી માંગવાના, એકબીજાને હંફાવી હરાવીને પછાડવાના ભાવ હતા. બળ બાહુબલીનું કેમ? એને ભરતને પછાડવો તો ઉગામેલી મુઠ્ઠીથી વિચાર આવ્યો, કોણ હું? હુંયે મારે ઋષભનો પુત્ર, ભરતનો ભાઈ, નાનો ભાઈ મોટા ભાઈને મારે યોગ્ય નથી. તો ઉગામેલી મુઠ્ઠી નીચે જાય, ક્ષત્રિયો ચિત્કાર્ય નથી. હવે એ જ મુઠ્ઠીથી પંચમુષ્ટિલો જ કરે. આ બળશ બળ બતાવવું હોય તમારા હાથ નીચેના લેણદારો દેવાદારોને નહીં બતાવો, કે હું પણ જોઈ લઈશ, મને પણ આવડે છે વસૂલ કરતા. ખંડણી આન રોકીશ ને તેમ રોકીશ, ભાઈને બોલાવીશ, કોન કરાવીશ. આવા બધા બળ મત બતાવો. બળ બતાવવું હોય તો એ બળ બતાવો, ભાઈ તારી શક્તિ હોય તો આપજે, આપવાના ભાવ ન હોય તો સુકૃતમાં વાપરજે. કદાચ એ ન થાય તો મારા તરફથી ઓસી રે, ઓસી રે. આ તો હોય રે જ કરતા હોય. અને પાંચમું, કૈવનના શેઠનું સૌભાગ્ય. કૈવનનો કેવું પુણ્ય હતું, બધું જ પુણ્ય મળવા છતાં એમાં ક્યાંય લેપાયા નહીં, આવું અદભુત સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાવ, એના માટે આ ચોપડા પૂછત છે. મારે પહેલા પાના ઉપર આ પાંચ લખવા, લખ્યા પછી એ મુજબ આપણા જીવનમાં ઉતરે એવું ખાસ કરવાનું. એની સાથે બેસતા વર્ષની વાતો પૂરી થાય છે, ભાઈબીજની વાતો પૂરી થાય છે, અને બરાબર વિજય મુહૂર્ત આવીશ. આપણે કોઈ ગોઠવીને નથી બોલ્યા, હા મારી અચાનક નજર પડી 12:39, જો મારી ઘડિયાળમાં 12:39, કેવું સરસ કહેવાય. અને છતાંય તમે બેઠા છો, મને એમ થાય કે આ સામાન્ય વ્યક્તિની, એટલે દેશનામાં તમે જો આમ તરબોળ થઈ જતા હો, સાક્ષાત મહાવીર જયારે બોલતા હશે. હવે ભેજામાં બેસે છે કે નહીં, કે 3 કલાક બેસાતું હશે? બેઠા કે ના બેઠા? જેટલા બેઠા છો પહેલેથી જ બેઠા છો ને? હા, ક્યાંય ડાબો પગ જમણો પગ ઊંચો કર્યો તમે? નથી કર્યો. આ પ્રભુનો પ્રભાવ છે, આ પ્રભુની વાણીનો પ્રભાવ છે. આવો હવે ઓલા 2 સૂત્ર 2 મંત્ર આપવાના છે, રહી ગયા ને? રાજુભાઈની ઈચ્છાને માન રાખવું પડે. છેલ્લે કીધું, ઓલા પેલાવાળા બેન તો નીકળી ગયા બિચારા, પહોંચાડજો એમને. આવો, આની સાથે આ દીપાલિકા કલ્પ પૂરું થાય છે. આ 5 દિવસ દરમિયાન નહીં તો 14 થી 15 કલાક બોલવાનું થયું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.